નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ સર, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, એમાં આપણે સહસંબંધ આંકની એક રીતનો અભ્યાસ આપણે કર્યો હતો. સૂત્ર નંબર 1 કે જ્યારે એક્સ બાર ને વાય બાર પૂર્ણાંક હોય ત્યારે ત્યારે આપણે ગુણન પ્રઘાતની રીતનું પહેલું સૂત્ર એટલે કે વિચલનવાળું સૂત્ર એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આ જે કોષ્ટક બનાવ્યું હતું એ આપણે જોયું. હવે એના પછી સૂત્ર નંબર 2 કે જ્યારે એક્સ બાર ને વાય બાર ની કિંમત અપૂર્ણાંક હોય, આપણે એની પણ વાત કહી હતી કે જ્યારે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક આવે એટલે કે એક્સ બાર ને વાય બાર નો જે મધ્ય અંક છે, એક્સ નો મધ્ય અને વાય નો મધ્ય, એની કિંમત પોઈન્ટમાં આવે તો સૂત્ર નંબર 2 સીધી રીત અથવા એમાં ટૂંકી રીત તમે બંને રીતનો ઉપયોગ કરી શકો છો. પણ જો રકમ બહુ મોટી હોય તો આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો, રકમ થોડીક નાની હોય તો આપણે સીધી રીતનો ઉપયોગ કરવાનો. તો એવો જ એક દાખલો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4, દાખલા નંબર 2 અને 3 જે આપણે અગાઉનો વિડીયો ભણાવ્યો છે એવો જ દાખલો છે, બરાબર. બંનેમાં પૂર્ણાંક છે એટલે એ દાખલો આપણે એ રીતે ગણી નાખશું. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4, રકમ જોવી. એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્કવિદ્યાની ક્ષમતા વચ્ચેનો સહસંબંધ મેળવવા માટે એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળાઓમાંથી પસંદ કરેલા 6 બાળકોની ગણિત અને તર્કવિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવવા હોય તેવા કોયડાની સંખ્યા નીચે આપેલ છે. તો તમને 2 ચલ આપેલા છે, એક્સ અને વાય. તો રકમ જોઈએ આપણે. એક્સમાં તમને આપ્યું છે 12, 8, 9, 10, 8 અને 11, બરાબર. એવી રીતે વાય ચલ તમને આપેલો છે 11, 10, 4, 7, 13 અને 16. હવે આપણને અહીંયા એક્સ અને વાય કિંમત આપેલી છે, તો આપણે સૂત્ર જ્યારે લખાયું ત્યારે સમજાયું તો કે પહેલું સ્ટેપ પહેલા શું કરવાનું, ડાયરેક્ટ આ કોષ્ટક બનાવવાનું નથી. પહેલા હંમેશા એક સ્ટેપ નંબર 1 એક્સ બાર અને વાય બાર ની કિંમત મેળવી લેવાની. તો એક્સ બાર ની કિંમત મેળવી હોય તો અહીંયા આવશે સિગ્મા એક્સ, અહીંયા આવશે સિગ્મા વાય, મતલબ કે ઊભો સરવાળો. તો સરવાળો કરી લઈએ આપણે 12 વત્તા 8 વત્તા 9 વત્તા 10 8 વત્તા 11, તો અહીંયા ટોટલ આવશે 58, એટલે કે સિગ્મા એક્સ તમને મળ્યો 58. સિગ્મા વાય જોવા માટે આપણે વાય જોઈ લઈએ તો ઊભો સરવાળો કરી નાખી 11 વત્તા 10 4 7 13 અને 16, તો એનો તમને સરવાળો મળશે 61, મતલબ કે સિગ્મા એક્સ અને સિગ્મા વાય તમને મળી ગયો. તો હવે શું કરવાનું છે, પહેલું સ્ટેપ સ્ટેપ નંબર 1, મતલબ કે બંનેના મધ્ય ગોતી દો. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન, 58 ના છેદમાં એન, એન કેટલો છે તો ગણી લ્યો 1 2 3 4 5 6, બરાબર. એન બરાબર કેટલા તમને આપેલા છે 6, તો અહીંયા મૂકશું આપણે છેદમાં 6. 58 ભાગ્યા 6 તમને જવાબ મળશે 9.6666 અને થઈ જાય 9.67. કેવો આવ્યો અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં કિંમત આવી, છતાં પણ વાય બાર પણ મેળવી લઈએ આપણે. વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન, 61 ના છેદમાં 6, તો આપણે 61 ભાગ્યા 6 કરશું, જવાબ મળશે તમને 10.17. હવે જો મિત્રો અહીંયા બંને એક્સ બાર ને વાય બાર બંનેની કિંમત કેવી આવી, અપૂર્ણાંક આવી. બંનેની પૂર્ણાંક આવે તો પહેલું સૂત્ર તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, પણ આપણે સરળતા માટે એવું કીધું છે કે જ્યારે કિંમતો એક્સ બાર ને વાય બાર ની પૂર્ણાંક હોય ત્યારે સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરો. આજે આપણે જે ભણવાના છે એને આપણે સૂત્ર નંબર 2 અને સીધી રીત કહીશું એને, બરાબર. તો એ જો બંને અપૂર્ણાંક છે, તો અપૂર્ણાંક હોય ત્યારે કયું કોષ્ટક બનાવવાનું, તો મેં તમને સૂત્ર લખાવેલા છે એમાં જો, અને કયું કોષ્ટક બનાવવાનું તો કે એક્સ નો વર્ગ, એક આ કોષ્ટક આવશે, બાજુમાં વાય છે તો વાય નો વર્ગ એનું કોષ્ટક આવશે, અને એક્સ અને વાય નો ગુણાકાર, બરાબર, એટલે 3. એટલે ટોટલ તમારે અહીંયા બીજા એક્સ્ટ્રા 3 ખાના બનાવવા પડશે, અને સૌથી સહેલામાં સહેલી રીત હોય તો એક્સ વર્ગ વાય વર્ગ ને એક્સ, મતલબ કે સૂત્ર નંબર 2 સહસંબંધાંક મેળવવા માટેનું સૂત્ર નંબર 2 છે એ તમારે 5 ગુણમાં ફરજિયાત. કોઈ પણ દાખલો તમે આ સૂત્રથી પણ ગણી જ શકો છો, જો તમને ગણતરીમાં ભૂલ ન પડતી હોય તો તમે સીધી રીતે પણ દાખલો કરશો. હા, પણ આમાં તમારે ગુણાકાર જે છે એ થોડા મોટા આવશે. હવે શું કરવાનું છે, એક્સ નો વર્ગ મતલબ કે 12 છે તો 12 નો વર્ગ કેટલો થશે, 144. 8 નો વર્ગ થશે 64. 9 નો વર્ગ 81.
અહીંયા થી x આપેલો છે એનો વર્ગ તમારે આ કોષ્ટક માં લખવાનો છે 10 નો વર્ગ 100 8 નો વર્ગ 64 11 નો વર્ગ 121 ઉભો સરવાળો મતલબ કે સરવાળો એટલે કે સિગ્મા સિગ્મા x નો વર્ગ સિગ્મા x નો વર્ગ કરી લો કેલ્સી માં 164 વત્તા સોરી 144 વત્તા 64 વત્તા 81 વત્તા 100 વત્તા 64 વત્તા 121 ટોટલ તમને મળશે 574 તમને x નો વર્ગ મળ્યો 574 એવી રીતે y નો વર્ગ તો y નો વર્ગ મતલબ કે y જે છે એનું શું કરવાનું આપણે વર્ગ કરવાનો છે તો 11 નો વર્ગ 121 10 નો વર્ગ 100 4 નો વર્ગ 16 7 નો વર્ગ 49 13 નો વર્ગ 169 બરાબર 16 નો વર્ગ તો 16 ગુણ્યા 16 એટલે કે 256 સિગ્મા y નો વર્ગ એટલે કે જે કોષ્ટક તમે બનાવ્યું છે એનો ઉભો સરવાળો તો સરવાળો કરી લઈએ આપણે 121 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 49 પ્લસ 169 પ્લસ 200 ને 256 256 પ્લસ 169 પ્લસ 49 16 100 વત્તા 121 ટોટલ તમને મળશે 711 એટલે અહીંયા તમે કેલ્સીમાં સરવાળો કરી લીધો બરાબર સિગ્મા y નો વર્ગ કેટલો મળશે 711 છેલ્લું કોષ્ટક x અને y મતલબ કે એ ઇન્ટુ છે એટલે કે ગુણાકાર x ઇન્ટુ y એટલે કે જે તમને x અને y બે ચલ આપેલા છે એટલે કે x એટલે કે નિરપેક્ષ ચલ અને y એટલે સાપેક્ષ ચલ x ને તમે બીજો કયો ચલ કહી શકો તો કે કારણભૂત ચલ અને y જે છે એ તમે કાર્ય ચલ પણ કહી શકો છો તો આ બંનેનો ગુણાકાર તો 12 ગુણ્યા 11 ટોટલ મળશે તમને 132 બરાબર 8 ગુણ્યા 10 તો કેટલા આવશે 80 9 ગુણ્યા 4 તો કેટલા આવશે 36 10 ગુણ્યા 7 તો અહીંયા મળશે તમને 70 8 ગુણ્યા 13 તો ટોટલ તમને મળશે 104 અને 16 ગુણ્યા 11 તો ટોટલ મળશે તમને અહીંયા 176 સિગ્મા એક્સ વાય એટલે કે ઉભો સરવાળો તમે જે કોષ્ટક બનાવ્યું છે એનો આપણે ઉભો સરવાળો કરવાનો છે ટોટલ કરી લઈશું આપણે 132 વત્તા 80 વત્તા 36 વત્તા 70 વત્તા 104 અને 176 ટોટલ તમને મળશે 598 ટોટલ તમને મળશે 598 બરાબર હવે આપણે સહસંબંધાત્મક સૂત્ર જોઈ લઈએ તો સૂત્ર શું છે r બરાબર m સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં √n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x નો આખા કૌંસ નો વર્ગ વચ્ચે ઇન્ટુ એટલે ગુણાકાર √n સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y નો આખા કૌંસ નો વર્ગ હવે આપણે જે કોષ્ટકમાં આપેલું છે એ કોષ્ટકમાં જે કઈ રકમ તમને આપેલી છે એ રકમ આપણે અહીંયા મૂકવાની છે n તો n કેટલા છે 6 ગુણ્યા સિગ્મા xy તો કોષ્ટકમાં જો સિગ્મા xy કેટલો આવ્યો 598 તો અહીંયા 598 લખી નાખો સિગ્મા x કેટલો છે 58 તો 58 લખી નાખો ગુણ્યા સિગ્મા y કેટલો છે અહીંયા 61 રૂટમાં n સિગ્મા x નો વર્ગ હવે n કેટલા હતા 6 સિગ્મા x નો વર્ગ એટલે ધ્યાન રાખો સિગ્મા x નો વર્ગ કીધો એટલે કે ત્રીજું કોષ્ટક બરાબર સિગ્મા x નો વર્ગ એટલે ત્રીજું કોષ્ટક 574 તો અહીંયા મૂકશો આપણે 574 માઇનસ સિગ્મા x નો આખા કૌંસ નો વર્ગ એટલે કોષ્ટક નંબર 1 છે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય આ બંને સરખું નથી આ સિગ્મા x નો વર્ગ છે અને આ સિગ્મા x હોલ સ્ક્વેર છે મતલબ કે કોષ્ટક નંબર 1 નો સરવાળો 58 બરાબર તો અહીંયા આવશે 58 નો વર્ગ રૂટમાં n એટલે કે 6 સિગ્મા y નો સ્ક્વેર એટલે કોષ્ટક નંબર 4 સિગ્મા y નો સ્ક્વેર કેટલો છે 711 માઇનસ સિગ્મા y સ્ક્વેર સિગ્મા y એટલે કોષ્ટક નંબર 2 કેટલું છે 61 61 નો સ્ક્વેર બરાબર શું કરવાનું છે આપણે હવે ગણતરી કરવાની છે બરાબર અહીંયા 598 ગુણ્યા 6 ટોટલ મળશે તમને 3588 માઇનસ અહીંયા 58 ગુણ્યા 61 58 ગુણ્યા 61 ટોટલ મળશે તમને 3538
બરાબર અહીંયા રૂટ માં આ બંને નો ગુણાકાર એમાંથી 58 નો વર્ગ આપણે બાદ કરી દેશું 6 ગુણ્યા 574 એટલે મળશે 3444 3444 માઈનસ 58 નો વર્ગ 58 ગુણ્યા 58 ટોટલ મળશે તમને 3364 રૂટ માં 711 ગુણ્યા 6 તો 711 ગુણ્યા 6 4266 માઈનસ 61 ગુણ્યા 61 એટલે કે 61 નો વર્ગ 61 ગુણ્યા 61 3721 બરાબર ઉપર બંનેની બાદબાકી કેટલા છે 3588 માઈનસ 3538 એટલે ઉપર મળશે તમને 50 એટલે ટોટલ આપણે ઉપર અહીંયા 50 લખીશું રૂટ માં આ બેની બાદબાકી એટલે કે 3444 માઈનસ 3364 એટલે અહીંયા મળ્યા 80 રૂટ માં બાદબાકી કરો 4266 માઈનસ 3721 બરાબર ટોટલ મળશે તમને 545 હવે અહીંયા તમે બે રીતે કરી શકો આ બને હું તમે રૂટ કાઢી પણ તમે એનો રૂટ કાઢી શકશો મતલબ કે અહીંયા હું 50 લખું 80 નો વર્ગમૂળ કાઢું 545 નો વર્ગમૂળ કાઢી અને પછી આ બેના ગુણાકાર કરું એના કરતાં તમે ડાયરેક્ટ પણ કરી શકો આ બેનો ગુણાકાર ડાયરેક્ટ શું કરી નાખવાનું વર્ગમૂળ તો પણ તમે એનું વર્ગમૂળ કાઢી શકો એટલે તમારે એક સ્ટેપ આખું બચી જાય તો આપણે પહેલા આ બંનેનો ગુણાકાર કરી લઈ એટલે કે 545 ગુણ્યા 80 એટલે મળશે આપણને 43600 અને એનું આપણે રૂટ કાઢી લઈ એટલે ટોટલ મળશે આપણને 208.8061 પોઈન્ટ પછી આપણે ચાર આંકડા લખવાના હોય છે બરાબર તો અહીંયા આવશે 208.8061 બરાબર હવે આપણે ભાગાકાર કરી નાખી 50 ભાગ્યા 208.8061 એટલે જવાબ મળશે આપણને 0.23 પાછળ 9 છે એટલે માટે આપણે એને 0.24 કરી નાખશું બરાબર 0.23 ચોરાનો જવાબ આવે છે પણ આપણે 0.24 કરી નાખશું બરાબર તો આ થઈ ગયો સહસંબંધાંક અહીંયા તમે જોઈ શકો છો કે સહસંબંધાંકનો જે જવાબ જે છે એ 0 થી નજીકમાં છે 0 થી નજીકમાં છે એટલે આંશિક ધન સહસંબંધ કહી શકાય પ્લસ છે એટલા માટે સહસંબંધાંકનો વિસ્તાર કેટલો હોય માઇનસ એક્સ લેસ ધેન ઇક્વલ આર લેસ ધેન ઇક્વલ પ્લસ 1 મતલબ કે સહસંબંધાંકનો જવાબ હંમેશા માઇનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે જ આવે ત્યારે પણ જવાબ એનો માઇનસ 1 કરતા ઓછો અને પ્લસ 1 કરતા વધુ આવી શકશે નહીં એટલે આપણે જ્યારે પણ જવાબ આવે ત્યારે આપણે એને સાબિત જોઈ લેવાનું કે જવાબ માઇનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે છે કે નહીં બીજું કે આ જે રીત છે સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4 આ સીધી રીત છે આ દાખલો તમે ટૂંકી રીતે પણ ગણી શકો તો ટૂંકી રીત માટે આપણે સૂત્ર નંબર કયું છે 3 તો હવે પછી નેક્સ્ટમાં આપણે સૂત્ર નંબર 3 નો અભ્યાસ કરીશું